એકલબારાના કેટલાક રહેવાસીઓ દ્વારા ટ્રાન્સપેક સિલોક્સ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવે ત્યારે ખેડૂતોના ઊભા પાક તેમજ ફળાવ ઝાડને ગેસથી થતાં નુકસાન અટકાવવા સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. એકલબારામાં રહેતા રહેવાસીઓ દ્વારા કેટલાક અરજદારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેલ આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે એકલબારા ગામની સીમમાં આવેલ કંપની ટ્રાન્સપેક સિલોક્સ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી અત્યંત ઝેરી ગેસ બિનકાયદેસર કૃત્ય કરી ઝેરી ગેસ છોડવામાં આવે છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને ફળાવ ઝાડ તેમજ ઢોર ઢાકરને કંપનીના ગેસથી નુકસાન પહોંચે છે. અગાઉ પણ ગેસ ન છોડવા મુદ્દે રજૂઆતો લાગતા વળગતા તમામ સરકારી અધિકારીઓ કચેરીએ કરાઈ હતી. સીએમના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પણ 10/7/2021 રોજ અરજ કરવામાં આવેલ હતી. કંપની મેનેજમેન્ટને પણ ઝેરી ગેસ ન છોડવા અરજ કરેલ છે, પરંતુ હજુ સુધી દૂષિત ગેસ છોડાતા ખેતીની જમીનો અને વાતાવરણને હાનિ પહોંચી રહી છે. તંત્ર દ્વારા આજ દિન સુધી કંપનીઓ ઉપર કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ પ્રશ્ન કાયમી પ્રશ્ન બની ચૂકેલ છે, જેનું ગંભીર પરિણામ આજુબાજુવાળા રહીશો તેમજ ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. રાત્રિના સમયે ગેસ છોડવાના કારણે ગૂંગળામણ થાય છે. જીપીસીબી વડોદરાના મુખ્ય અધિકારી ત્રિવેદી સાહેબને પણ જાણ કરાતા તે પણ સમય પર તપાસ કરવા આવતા નથી અને કોઈ નક્કર કાર્યવાહી કરેલ નથી. જ્યારે જાહેર સ્વાસ્થ્ય અને જાહેર સુખાકારીને કનરગત થતી બાબત હોય છે ત્યારે સીઆરપીસી 133 મુજબ કાર્યવાહી કરવામાં આવે એવી અરજદારો દ્વારા માંગણી કરાઈ હતી. આ જે ટ્રાન્સપેક સિલો નામની કંપની છે એકલબારામાં આવેલી છે, આ કંપની દ્વારા વારંવાર પોલ્યુશન કરવામાં આવે છે અને ઝેરી ગેસ છોડવામાં આવે છે, જેની બાબતને લઈ તારીખ 20/9/2021 રોજ આજે અમે કલેક્ટરશ્રીના ઓફિસે આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કંપની દ્વારા ઝેરી ગેસ વારંવાર છોડવામાં આવે છે અને જેની રજૂઆત અમે વારંવાર જીપીસીપીને અને લાગતા વળગતા તમામ તંત્રને પણ કરેલી છે, પણ આજ દિન સુધી આ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ટ્રાન્સપેક સિલોક્સ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં એટલો બધો આવે છે તો અમારે ઘર છોડીને ભાગી જવું પડે છે. અમારી ભેંસને ખાવાના ઘાસચારા બળી જાય છે અને શાકભાજી ફળફળાદી કશું થતું જ નથી આ ગેસના કારણે. અને આ કંપનીના બોઈલર અમારી ઘરની પાછળ હોવાના કારણે અમારે એટલું બધું કોલ ડસ્ટ પડે છે, જેના કારણે બધા શાકભાજી અને ખેતીમાં પડી અને બધું નુકસાન થઈ જાય છે અને ઘાસચારામાં ખસ પડે છે, જેની રજૂઆત મેં કાલે પણ ત્રિવેદી સાહેબને ગુજરાત પોલ્યુશન બોર્ડના રિજિનલ ઓફિસર ત્રિવેદી સાહેબને પણ કરી હતી. તેમના દ્વારા પણ હજુ તપાસ કરવામાં નથી થઈ અને વારંવાર રજૂઆત કરીએ છીએ જીપીસીપીને તો 15-20 દિવસ થઈ જાય પછી આ લોકો વિઝિટ કરવામાં આવે છે અને પછી એવો રિપોર્ટ લખીને આપે છે કે કંપનીમાં નોર્મલ આવ્યું છે. અને વારંવાર રજૂઆત કરે તેમ છતાં આ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે ચાલી અને ધરના ઉપર ઉતરીશું.